हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीराप्रा कन्या प्राथमिक विद्यालय कालावड़, धोरण छ વિષય છે ગુજરાતી। ધોરણ છ વિષય ગુજરાતીનું આપણે આજે ચેપ્ટર નંબર 5 મહેનતની મોસમ, જેનો પ્રકાર આપણને કાવ્ય સ્વરૂપે આવેલો છે અને તેનો પ્રકૃતિ વર્ણન આપણને આ કાવ્યમાં આપેલું છે, જેના કવિ છે નાથાલાલ દવે। તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ। नाथालाल दवे नो जन्म 3/6/1912 अने मृत्यु 25/12/1993। नाथालाल दवे नु आखू नाम छे नाथालाल भाणजी दवे, जेनो जन्म अमरेली जिल्लाना भुवा गाममां थयेलो। तेमणे शिक्षण क्षेत्रे एटले के शिक्षण विभागनी अंदर शिक्षक तरीके, आचार्य तरीके अने शिक्षण अधिकारी तरीके पण सेवाओ आपेली। त्यार पछी नाथालाल दवे कालिंदी, जानवी, अनुराग, पियाबीन एमना नोंधपात्र काव्य संग्रहो रह्या छे। नर्म मर्म अने कटाक्ष जनित हास्यथी गुजराती कविताने तेमणे समृद्ध बनावी छे। रम्य शब्दचित्रो, भावनुं माधुर्य, छंदो अने गैठारो परनुं माधुर्य एमनी कवितानो विशेष छे। तो आ हतो नाथालाल दवे कविनो परिचय। હવે આપણે જોઈએ કે આ કાવ્યની અંદર આપણને શું કહેવા માંગે છે। આ કાવ્યને આપણે પ્રકૃતિ વર્ણન કાવ્ય શું કામે કહ્યું છે, પ્રકૃતિ ગીત શું કામે કહ્યું છે? તો આ કાવ્યની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પાક તૈયાર થઈ ગયો હોય અને આપણે તે પાકને હવે લણવાની ઋતુ એટલે કે મહેનતની મોસમ કહી છે। દાખલા તરીકે અત્યારે જે ચાલે છે તે ચોમાસું, ઈ ઋતુને મહેનતની મોસમ કહે છે। આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે ઈ ખેતી પ્રધાન દેશ છે। ભારત દેશની અંદર 70% લોકો ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવીએ છે। એટલે કે આ કાવ્ય છે એમાં આપણને પાક કેવી રીતે તૈયાર થાય, તૈયાર થાય ત્યાર પછી સૌ પ્રથમ જ્યારે વરસાદ આવે ત્યાર પછી પાક તૈયાર થાય, પાક તૈયાર થાય પછી તેને આપણે લણવો પડે, એટલે કે આપણે એને સરસ મજાનો તૈયાર થઈ જાય એટલે ઉતારી અને એના બધું ઢગલા કરવા પડે। તો આ પ્રકૃતિને અહીં આપણને એક સરસ મજાના ગીત સ્વરૂપે આપી છે। વરસાદ પછી કુદરત છે એ 16 કળાએ ખીલી ઉઠે છે, એટલે કે વરસાદ પડ્યા પછી વાતાવરણ, કુદરતી વાતાવરણ એકદમ સરસ થઈ જાય છે, 16 કળાએ ખીલી ઉઠે છે એટલે કે એકદમ સરસ થઈ જાય છે। જો એમાં વરસાદ સારો થયો હોય તો પાકે સારો ઉતરે, તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ આવી જાય, ઉલ્લાસ એટલે કે આનંદ આવી જાય। શ્રમજીવીઓ એટલે કે જે ખેડૂતો છે એના જીવનની અંદર એકદમ આનંદ આવી જાય, કારણ કે વરસાદ સારો થાય તો તેમને પાક પણ સારો ઉતરે। તો આવી સરસ મજાની અભિવ્યક્તિ આપણને આ કાવ્યમાં જોવા મળશે। તો આપણે ચાલુ કરીએ। સૌ પ્રથમ છે તે આપણે કાવ્યને શ્રવણ કરશું અને ત્યાર પછી કાવ્યની સમજૂતી મેળવશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌ તમારું પાઠ્યપુસ્તક છે એ તમારી બાજુમાં રાખજો। આ કાવ્યને મહેનતની મોસમ એવું નામ શું કામે આપવામાં આવ્યું છે, કારણ કે અહીં જે મોસમ દર્શાવવામાં આવી છે ચોમાસાની, જ્યારે વરસાદ આવે છે ત્યારે, તો વરસાદ જ્યારે રહી જાય છે, બંધ થઈ જાય છે ત્યારે, જ્યારે ખેડૂતોને બધા પાક તૈયાર થઈ જાય છે એટલે મહેનત કરવી પડે છે, એટલે એ ઋતુને મહેનતની મોસમ તરીકે ઓળખાવી છે। તો આપણે કાવ્યનું શ્રવણ શરૂ કરીએ। સોનાવરણી સીમ બની મેં હુલિયે કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનતની, નદીઓના જલની તરિયા લોકો માલી લાલેર રે ભાઈ, મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની, જુવાર લોથે લુમે જુમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની, ઉપર ઉજળા આંભમાં કુંજળિયું ના કિલોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની, વાતા મીઠા વાયરાને,
वाता मीठा वायरा ने लेता मोल हिलोर रे भाई, मौसम आवी मेहनत ने लियो पछेड़ी दा तरड़ा, आज सीम करे रे साद रे भाई, मौसम आवी मेहनत ने रंगे शंगे काम करिए थाय मलक आबाद रे भाई, मौसम आवी मेहनत ने लिपी गुपी खड़ा करो लावो ढगले ढगला धान रे भाई, मौसम आवी मेहनत ने रणना रोते मानवी ने देना रो भगवान रे भाई, मौसम आवी मेहनत ने। तो आ हतुं काव्यनुं श्रवण। हवे जोईए आपणे काव्यनी समजूती, एटले के काव्यनी अंदर आपणे शुं कहेवा માંગે છે। તો પેલી કડી લઈએ કે સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનતની। સીમ એટલે કે ખેતર છે જે સોનાવરણી બની ગયું છે। સોનાવરણી એટલે કે સોના જેવા રંગનું, એકદમ પીળું એવું સરસ સોના જેવું રંગવાળું બની ગયું છે। તો એટલો બધો વરસાદ મેહુલીઓ એટલે કે વરસાદે મહેર કરી છે। એટલે ચાલો ભાઈ હવે મહેનતની મોસમ આવી ગઈ છે। ફરીથી તમને કહું છું કે વરસાદે એટલી બધી મહેર કરી છે કે સીમ એટલે કે ખેતર છે એ આખું સોના જેવું બની ગયું છે। એટલે હવે મહેનતની મોસમ આવી ગઈ છે। નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લેર રે ભાઈ, મોસમ આવી મહેનતની। નદીના પાણી છે, નદીના જલ એટલે કે નદીના પાણી છે નીતર્યા એટલે કે એકદમ ચોખ્ખા થઈ ગયા છે, એટલા માટે લોકોમાં એકદમ આનંદ આવી ગયો છે કે ચાલો ભાઈ હવે મોસમ છે એ મહેનતની આવી ગઈ છે। ત્યાર પછી જોઈએ કે લીલો કંચન બાજરો ને ઉજળો છે એ દૂધ કપાસ। લીલો કંચન બાજરો એટલે કે બાજરો છે એ કેવો થઈ ગયો છે, લીલા કરનો સરસ સોના જેવો બની ગયો છે, અને કપાસ પણ દૂધ જેવો સરસ મજાનો ઉજળો થઈ ગયો છે। ચાલો હવે આ બાજરો અને કપાસ બંને સરસ મજાના તૈયાર થઈ ગયા છે, એટલે આપણી મહેનતની મોસમ આવી ગઈ છે। જે સોના જેવો મૂલ્યવાન બાજરો અને દૂધ જેવો સરસ મજાનો ઉજળો કપાસ તૈયાર થઈ ગયો છે। જુવાર લોથે લુમે ઝુમે ને હૈયામાં ઉલ્લાસ રે, જુવાર ભરેલા જે ડુંડા હોય છે એ એકદમ લોથે એટલે કે આખા ભરાઈ ગયા છે, અને લુમે ઝુમે છે એટલે કે આમથી આમ લુમખા ભેર ઝૂમી રહ્યા છે, એટલે કે જુવાર છે એના દાણાથી એના ડુંડા છે એ એકદમ ભરાય અને ઝૂમી રહ્યા છે, જેના એ જોઈ અને હૈયામાં શું થાય છે, એકદમ આનંદ થાય છે। આ બધું જોઈ અને હૈયામાં એકદમ ઉલ્લાસ એટલે કે આનંદ થાય છે કે ભાઈ મહેનતની મોસમ આવી ગઈ છે। ઉપરના ઉજળા આભમાં એટલે કે ઉપર સરસ મજાના ઉજળા આકાશની અંદર, આભ એટલે કે આકાશની અંદર કિંજોળીઓના કિલ્લોલ રે, કુંજળીઓ એટલે કે એક પક્ષી જે આપણે એના વિશે જાણીએ છીએ, કુંજ પક્ષી જેને કહેવામાં આવે છે, એના કિલ્લોલથી એટલે કે એના અવાજથી આખું આભ એટલે કે આકાશ એકદમ કિલ્લોલ કલી રહ્યું છે, એટલે કે અવાજથી ભરાઈ જાય છે। સરસ મજાના ઉજળા આકાશની અંદર આ કુંજળીઓ નામના પક્ષીઓ એકદમ કિલ્લોલ કરી રહ્યા છે અને કહે છે કે ભાઈ મોસમ આવી ગઈ છે મહેનતની। વાતા મીઠા વાયરા એટલે કે વાતા મીઠા વાયરા એટલે કે મધુર મીઠા પવન, વાયરો એટલે કે પવન છે એ વાય છે, અને એમાં આ પાક છે એ શું લે છે, હિલોલ લે છે, હિલોળા લે છે, એટલે કે આમથી આમ પાક છે એ હિલોળા લે છે, ભાઈ મોસમ આવી છે મહેનતની। સરસ મીઠાના મીઠા મધુર પવન વાય છે, જે પવનને લીધે જે પાક મોલ સરસ મજાના થઈ ગયા છે એ હિલોલ લે છે, એટલે કે આમથી આમ ઝૂમે છે। ત્યાર પછી છે લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ। શું કહે છે કે પાકને લણવા માટે, પાકને કાઢવા માટે દાતરડા લ્યો, ત્યાર પછી એની સાથે પાકને બાંધવા માટે
પછેડી લ્યો, એટલે કે કોઈ પણ કાપડ મોટું જેમાં આપણે પાકને બાંધી શકીએ, જેને કહીએ આપણે સાદી ભાષામાં ભારી બાંધવી પાકની, તો એ બાંધવા માટે પછેડી લઈ લ્યો અને પાકને કાઢવા માટે દાતરડા લઈ લ્યો. આજે આપણને આ ખેતર સીમ છે એ સાદ કરે છે, એટલે કે બોલાવે છે, બોલાવી રહી છે કે ભાઈ આ મોસમ છે એ મહેનતની આવી ગઈ છે. દાતરડા લઈ લ્યો પાક કાઢવા માટે, અને પાકને કાઢ્યા પછી તેમને બાંધવા માટે પછેડી લઈ લ્યો, કારણ કે આજે આ સીમ છે એ આપણને સાદ કરે છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રહે. રંગે સંગે એટલે કે સૌ સાથે મળી અને કામ કરીએ, તો ઉમંગથી અને ઉત્સાહથી જો મહેનત કરીએ તો આપણો આ દેશ છે, આપણો આ મલક છે, પ્રદેશ છે, એ શું થાય? આબાદ થાય. સૌ સાથે મળીએ અને કામ કરીએ તો આપણો આ દેશ છે એ આબાદ થાય. ભાઈ મોસમ આવી છે મહેનતની. હવે ત્યાર પછીની કડીની અંદર કહે છે કે લીપી ગુપીને ખરા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે. ભાઈ મોસમ આવી મહેનતની. લીપી ગુપીને એટલે કે ગાર અને માટીથી લીપી અને ખરા કરવા, એટલે કે કણસલાને કુંદીને અથવા તો ઝૂડીને અનાજ છૂટું પાડવું, એટલે કે ડુંડા હોય એમાંથી જુવાર અને ઘઉં જે હોય એના ડુંડા હોય એમાંથી આપણે અનાજને છૂટું કરી દેવું અને સરસ મજાની ગાર અને માટીથી લીપીને તૈયાર કરવું અને એમાં ઢગલે ઢગલા ધાનને ભરી દેવું. ભાઈ મોસમ આવી છે મહેનતને. હવે ત્યાર પછી કહે છે કે રડનારો તે માનવી છે અને દેનારો ભગવાન છે. રડનારો એટલે કે મહેનત કરનારો છે એ માનવી છે અને આપનારો ભગવાન છે. ભાઈ મોસમ આવી મહેનતની. કારણ કે વરસાદ કેવો આવવો કેવો ન આવવો એ બધું કુદરત ઉપર આધાર છે. જો મહેનત તો કરે છે માનવી, પણ જો દેનારો ભગવાન હોય તો બધું સરસ થઈ રહે. એટલા માટે કહે છે કે મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવનારો તો માણસ છે, પણ દેનારો જો ભગવાન દે તો થાય, તો આ દેનારો ભગવાન છે, માટે આપણે મહેનત કરવા જઈએ, કારણ કે મોસમ આવી છે મહેનતની. તો આ હતું કાવ્યનું શ્રવણ અને ત્યાર પછી કાવ્યની સમજૂતી. હવે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી. તો આ શબ્દ સમજૂતી છે એ તમારે તમારી ગુજરાતીની પાકી બુકની અંદર લખવાની રહેશે, જેથી કરીને કોઈ પણ અઘરા શબ્દના સમાનાર્થી શબ્દ મેળવવા માટે આપણે આ શબ્દ સમજૂતીનો ઉપયોગ કરી શકીએ. કદાચ કાવ્યની અંદર અમુક એવા પણ અઘરા શબ્દ અહીં આપેલા છે કે જેનો આપણને અર્થ ખબર ન હોય, તો તમે આ શબ્દ સમજૂતીમાંથી મેળવી શકો છો. ત્યાર પછીનું છે અભ્યાસ. તો અભ્યાસ પણ મેં તમને કાવ્યમાંથી જ, જે હમણાં કાવ્ય સમજાવ્યું તેમાંથી જ પૂછવામાં આવેલા હોય છે, એટલે આ અભ્યાસ પણ તમારે તમારી જાતે જ કરવાનો રહેશે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યની અંદર આપવા, તો તે પણ તમે કાવ્ય સૌ પ્રથમ શાંતિથી સાંભળવું, ત્યાર પછી જે સમજૂતી છે એ સમજવી, જેથી કરી અને તમને આ દરેક પ્રશ્ન આવડી શકે. ત્યાર પછી સ્વાધ્યાય. તો સ્વાધ્યાય પણ તમારે નોટની અંદર, ગુજરાતીની પાકી બુકની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી જે સ્વાધ્યાય છે તે પણ તમારે ગુજરાતીની બુકમાં લખવાનું રહેશે, તે પણ કાવ્ય ઉપરથી જ પ્રશ્ન તમને અહીં પૂછવામાં આવ્યા છે. પણ હવે પ્રશ્ન નંબર 2 છે, તો પ્રશ્ન નંબર 2ની અંદર આપણને શું કહેવા માગે છે કે ઉજળ દૂધ જેવું અને લીલું કંચન જેવું, આ શબ્દનો પ્રયોગ પર ધ્યાન આપો અને નીચેના શબ્દ માટે આવા શબ્દ પ્રયોગો આપો એમ કહે છે આપણને. તો આપણે જોઈએ કે ઉજળો દૂધ જેવું અને લીલું કંચન જેવું, એ બે શબ્દ આપેલા છે, તો એના જેવા જ શબ્દનો પ્રયોગ કરવાનો રહેશે. તો સફેદ કેવું હોય, તો અહીંયા આવશે દૂધ જેવું. ત્યાર પછી જોઈએ મીઠું, તો મીઠું કેવું હોય, મધ જેવું. તો આવી રીતે વાક્યનો પ્રયોગ એટલે કે શબ્દ છે એ આમાં બંધ બેસતા શબ્દો ટૂંકમાં તમારે મૂકવાના છે. જેમ કે અહીં આપણને આપ્યું છે ઉજળું, તો ઉજળું કેવું, તો કે દૂધ જેવું, અને લીલું તો કે કંચન જેવું, તો એવી રીતે સફેદ જેવું તો કે સફેદ સેના જેવું, તો કે
દૂધ જેવું, મીઠું તો ખરા પણ સેના જેવું, તો કે મીઠું મધ જેવું. તો આવી રીતે આપણે આ શબ્દનો અહીં આપણે બંધ બેસતો શબ્દ બેસાડવાનો રહેશે. તો પછી જોઈએ કાળું, તો કાળું સેના જેવું, તો કે મેષ જેવું. અને કડવું ઝેર જેવું છે. આપણે કોઈ પણ વસ્તુ કડવી કદાચ ખવાઈ ગઈ હોય તો આપણાથી તરત જ બોલાઈ જાય છે કે કડવું ઝેર જેવું છે. ત્યાર પછી રાતું એટલે કે લાલ કલરનું, ચણોઠી જેવું, જેવું ચણોઠી હોય લાલ એવું રાતું લાલ કલરનું ચણોઠી જેવું. અને કૂણું સરસ મજાનું, કેવું, તો કે માખણ જેવું. માખણ કેવું, કૂણું હોય એના જેવું. ત્યાર પછી છે નીચેના શબ્દનો વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 શબ્દ તમને આપેલા છે, એનો વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે. અને પ્રશ્ન નંબર 4ની અંદર કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજવાનો છે, સમજાવવાનો છે તમારે. એટલે કે મેં હમણાં જે કાવ્ય તમને સમજાવ્યું એવી જ રીતે તમારે આ પંક્તિઓનો ભાવાર્થ સમજાવવાનો છે. અને 5મું છે જે ખેતીનું મહત્વ, એ તો તમે બધા જાણતા જ હો, તો એના વિશે 5-7 વાક્ય લખવાના રહેશે. તો અહીં આપણી આવી મહેનતની મોસમનું કાવ્ય પૂર્ણ કરીએ. થેન્ક યુ.